પ્રણામ, હું છું આયુષ દોશી. આજે આપણે શીખીશું શ્રી નમુત્થુણમ શક્રસ્તવ સૂત્ર. નમુત્થુણમ અરિહંતાણમ ભગવંતાણમ આયગરાણમ તિથયરાણમ સ્વયં સંબુદ્ધાણમ પુરીષોત્તમાણમ પુરીષસ્યાણમ પુરીષવર પુંડરીયાણમ પુરીષવર ગંધહસ્થીણમ લોગુત્તમાણમ લોગ્નહાણમ લોગહિયાણમ લોગપૈવાણમ લોગપજ્જોગરાણમ અભયદયાણમ ચક્ષુદયાણમ મગ્ગદયાણમ શરણદયાણમ બોહિદયાણમ ધમ્મદયાણમ ધમ્મદેશયાણમ ધમ્મનાયગાણમ ધમ્મસારહીણમ ધમ્મવરચાઉરંતચક્રવર્તીણમ અપ્પડિહયવર્ણાણ દંશણધરાણમ વિયટછૌમાણમ જીણાણમ જાવયાણમ ઇન્નાણમ તારયાણમ બુદ્ધાણમ બોહ્યાણમ મુત્તાણમ મોહગાણમ સવ્વનૂણમ સવ્વદરીસીણમ શિવ મયલ મરુ મણંત મખય મવ્વાબાહ મપૂણ રાવિત્તિ સિદ્ધિગૈ નામગેયમ થાણમ સંપત્તાણમ નમો જીણાણમ જીયભયાણમ જે અય્યા સિદ્ધા જે અભવિષ્યંતિ અણાગયે કાલે સંપય વર્તમાન સવ્યતિવિહેણ વંદામી. હવે નમુત્થુણમ સૂત્રનો અર્થ જાણીશું. નમુત્થુણમ અરિહંતાણમ ભગવંતાણમ એટલે કે નમસ્કાર હો શ્રી અરિહંત ભગવંતને. બીજી ગાથા આયગરાણમ તિથયરાણમ સ્વયં સંબુદ્ધાણમ એટલે કે ધર્મની આદિના કરનારને, તીર્થના સ્થાપનારને, પોતાની મેળે બોધ પામનારને. ત્રીજી ગાથા પુરીષોત્તમાણમ પુરીષસ્યાણમ પુરીષવર પુંડરીયાણમ પુરીષવર ગંધહસ્થીણમ એટલે કે પુરુષને વિશે ઉત્તમને, પુરુષને વિશે સિંહ સમાનને, પુરુષને વિશે ઉત્તમ પુંડરીક કમળ સમાનને, પુરુષને વિશે પ્રધાન ગંધહસ્તી સમાનને. ચોથી ગાથા લોગોત્તમાણમ લોગનાહાણમ લોગિયાણમ લોગપૈવાણમ લોગપજ્જોગરાણમ અર્થ લોકને વિશે ઉત્તમને, લોકના નાથને, લોકના હિત કરનારને, લોકને વિશે દીવા સમાનને અને લોકમાં પ્રકાશ કરનારને. પાંચમી ગાથા અભયદયાણમ ચક્ષુદયાણમ મગ્ગદયાણમ શરણદયાણમ બોહિદયાણમ તેનો અર્થ અભયદાનના આપનારને, શ્રુતજ્ઞાનરૂપ ચક્ષુના આપનારને, મોક્ષ માર્ગના આપનારને, શરણ આપનારને અને સંકિત આપનારને. છઠ્ઠી ગાથા ધમ્મદયાણમ ધમ્મદેશયાણમ ધમ્મનાયગાણમ ધમ્મસારહીણમ ધમ્મવર ચાઉરંતચક્રવર્તીણમ અર્થ ધર્મના દાતારને, ધર્મનો ઉપદેશ કરનારને, ધર્મના નાયકને, ધર્મના સારથીને, ચાર ગતિનો અંત કરનાર ઉત્તમ ધર્મચક્રવર્તીને. સાતમી ગાથા અપ્પડિહય વર્ણાણ દંશણ ધરાણમ વિઅટ છઉમાણમ અર્થ કોઈથી હણાય નહીં એવા ઉત્તમ જ્ઞાન, કેવળ જ્ઞાન અને દર્શન, કેવળ દર્શનના ધારણ કરનારને નિવર્ત્યું છે છદ્મસ્તપણું જેઓનું તેમને. આઠમી ગાથા જીણાણમ જાવયાણમ તિન્નાણમ તારયાણમ બુદ્ધાણમ બોહિયાણમ મુત્તાણમ મોહગાણમ અર્થ રાગ દ્વેષના જીતનારને તથા જીતાડનારને, સંસારથી તારનારને તથા તારનારને, તત્વના જાણનારને તથા જાણાવનારને, કર્મથી મુક્તને તથા મુકાવનારને. હવે નવમી ગાથા સવ્વનૂણમ સવ્વદરીસીણમ શિવ મયલ મરુ મણંત મખય મવ્વાબાહ મપુણરાવિતિ સિદ્ધિગૈ નામ ગેયમ ઠાણમ સંપત્તાણમ નમો જીણાણમ જીઅભયાણમ અર્થ સર્વજ્ઞાને, સર્વદર્શીને, કલ્યાણરૂપ, અચળ, રોગ રહિત, અનંત અક્ષય, અવ્યાબાદ, અપૂર્ણ રાગમન એવી સિદ્ધિ ગતિ છે. નામ જેનું એવા સ્થાને પામેલાને, રાગ દ્વેષના ક્ષય કરનાર તથા સર્વ ભયના જીતનારને નમસ્કાર હોજો. દસમી ગાથા જે અય્યા સિદ્ધા જે અભવિષ્યંતિ અણાગયે કાલે સંપય વર્તમાન સવ્યતિવિહેણ વંદામી અર્થ જેઓ અતીત કાળે સિદ્ધ થયા, જેઓ અનાગત કાળે સિદ્ધ થશે અને વર્તમાન કાળે વિદ્યમાન એવા સર્વદ્રવ્ય જીનોને હું ત્રિવેદ વંદના કરું છું.
નમુત્થુણં શક્રસ્તવ સૂત્રમ પદ 33 સંપદા 9 ગાથા 1 ગુરુ 33 લઘુ 264 અને સર્વવર્ણ 297 છે. પ્રણામ.